ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ડિસેમ્બર માસમાં પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં ખાસ કરીને 31 ડિસેમ્બર નજીક આવતા પોલીસ એલર્ટ બની ગઈ હતી અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ રોકવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ ચેકપોસ્ટ તેમજ શહેરી વિસ્તારના પ્રવેશ દ્વાર સહિતની જગ્યા પર વાહન ચેકિંગ તેમજ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 346 કેસ નોંધાયા હતા, જેમાંથી દેશી દારૂના 311, જ્યારે વિદેશી દારૂના 35 કેસ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યા હતા અને રૂપિયા 16,12,269 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ જિલ્લામાં MV 185 એક્ટના 48 કેસ નોંધાયા હતા, જ્યારે NC ના કુલ 296 કેસ મળીને 96,100 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 8 દિવસમાં ચેકિંગ હાથ ધરી કુલ 960 કેસ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત રૂપિયા 16.12 લાખ નો દારૂ અને 96,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના બાકીના જિલ્લાઓની તરફથી બોર્ડર ઉપર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી હતી. તદુપરાંત જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દરરોજ વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી હતી. આજે 31 ડિસેમ્બરની ઉજવણી ખૂબ જ શાંતિપૂર્વક ભાવનગર જિલ્લામાં અને શહેરમાં પૂર્ણ થયેલી છે. છેલ્લા 1 અઠવાડિયા દરમિયાનની જે પોલીસની વ્હીકલ ચેકિંગની ડ્રાઈવ અને ઇન્ટરડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ ઉપર જે કામગીરી થયેલી હતી, એમાં 350 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવેલા, કુલ 16 લાખથી પણ વધુ મુદ્દામાલ આ ગુનાઓમાં કબજે કરવામાં આવેલો છે. તદુપરાંત વ્હીકલ ચેકિંગની ડ્રાઈવ દરમિયાન 48 જેટલા નશાકારક ગુનાથી અને ડ્રાઈવિંગ કરતા હોય એવા નાગરિકો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે. આની સિવાય દરેક વ્હીકલ ચલાવનારની ડ્રાઇવિંગ લાયસન્સ, ડેકી અને એના અન્ય જરૂરી કાગળો તપાસી અને કોઈ પણ નશાકારકથી ડ્રાઇવિંગ ન થાય, હિટ એન્ડ રનનો કેસ ન થાય તે દિશામાં ખૂબ જ સંવેદનશીલ રહી અને ભાવનગર જિલ્લા પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી કામગીરી કરી રહી છે.